હેલો ફ્રેન્ડ્સ, હું છું જય યોગેશ ચૌહાણ. યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ, જેમાં આગળના ભાગ નંબર 10ના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.5 પૂર્ણ કર્યું હતું. આજે આપણે જોવાનું છે ભાગ નંબર 11માં વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના જે નિયમો છે એ નિયમો. જનરલી આપણે પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યા માટે ઘાતાંકના નિયમો છે એ ધોરણ 8માં શીખી ગયા છીએ. આખું એક પ્રકરણ શીખીને આવ્યા હતા કે ઘાત અને ઘાતાંક, તો એ જ પ્રકરણનો ઉપયોગ કરીને આપણે અહીંયા દાખલા ગણવાના છે. એ પહેલાં આપણે અમુક નિયમ છે એ નિયમ સમજી લઈ. સૌથી પહેલો નિયમ એમ કહે છે કે એની એમ ઘાત એને ગુણ્યા એની એન ઘાત, બરાબર. જનરલી ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલી ગયા હોય કે આ એને શું કહેવાય, બરાબર. તો એ છે ને એ આધાર છે, એને આધાર કહેવાય. શું કહેવાય? આધાર. એમ અને એન છે ને, બરાબર, એમ અલ્પવિરામ એન એ ઘાતાંક કહેવાય. શું કહેવાય? ઘાતાંક. એને આધાર કહેવાય, એમ અને એનને ઘાતાંક કહેવાય. શું કહેવાય? ઘાતાંક. તમે જુઓ કે જ્યારે બેની વચ્ચે ગુણાકારની નિશાની હોય, બેના આધાર સરખા હોવા જોઈએ. જુઓ, બેના આધાર સરખા છે, વચ્ચે ગુણાકારની નિશાની હોય, તો આપણે એની ઘાતનો સરવાળો કરી નાખવાનો છે. શું કરી નાખવાનું છે? એની ઘાતનો સરવાળો કરી નાખવાનો છે. પછી અહીંયા બીજું જુઓ કે એની એમ ઘાત, આખા કૌંસની એન ઘાત, એટલે આધાર એ છે અને એની પોતાની પણ ઘાત છે અને આખા કૌંસની પણ ઘાત છે. તો ત્યારે શું કરવાનું? તો કે ઘાતનો ઘાતની સાથે ગુણાકાર, એટલે કે એમ ગુણ્યા એન. ત્યાર પછી છે ત્રીજો નિયમ. ત્રીજા નિયમમાં બે દાખલા છે, બરાબર. પહેલો દાખલો છે ને આવો છે કે એમ ગ્રેટર ધેન એન, એટલે એન કરતા જો એમની કિંમત વધારે હોય, કેના કરતા? છેદના ઘાત કરતા અંશના ઘાતની કિંમત વધારે હોય, ત્યારે કંઈક આવી રીતે દાખલો થાય કે અંશના ઘાતમાંથી આપણે છેદનો ઘાત બાદ કરીએ છીએ, એટલે કે એમ માંથી એન ઘાત બાદ કરી નાખીએ. બીજો નિયમ એમ કહે છે કે એમ લેસ ધેન એન, એટલે કે એમની જે ઘાત છે એ એનની ઘાત કરતા ઓછી હોય, જેને શુદ્ધ ભાષામાં એમ કહેવાય કે અંશના ઘાત કરતા છેદનો ઘાતાંક મોટો હોય, તો અંશમાં જે એની એમ ઘાત છે એને નીચે લઈ જાઓ, એટલે અંશમાં કાંઈ ન વધે એટલે એક વધે, અને અંશનો જે ઘાત હતો એમ ઘાત એને એનના ઘાતમાંથી શું કરી નાખવાનો છે? બાદ કરી નાખવાનો છે. એટલે કે એની એન ઘાત માઇનસ એમ ઘાત. રેડી? આવી રીતે આમાં બે નિયમ છે કે જ્યારે કોઈ આધાર સરખો હોય અને એક અંશમાં અને એક છેદમાં હોય, ત્યારે એની ઘાતાંકની બાદબાકી થાય. પણ કેવી રીતે બાદબાકી થાય? તો એના માટે પેટા નિયમ બે, કે એમ ગ્રેટર દેન એન હોય તો અંશમાં એનના ઘાતને એમમાંથી બાદ કરી નાખવાનો, પણ જો એમ લેસ દેન એન હોય, એટલે કે એમનો જે ઘાતાંક છે એ એનના ઘાતાંક કરતા નાનો હોય, તો અંશમાં એક વધે અને છેદમાં એની જે એન ઘાત હતી એમાંથી એમ ઘાતને શું કરી નાખવાની છે? બાદ કરી નાખવાની છે. ત્યાર પછી છે ચોથું, આઈવી, એની એમ ઘાત ને બીની એમ ઘાત. જો તો ત્યારે શું કરવાનું? તો કે બેયનો ઘાતાંક સરખો છે, આધાર અલગ અલગ છે, તો કાંઈ વાંધો નહીં. આધારને લઈ લ્યો કૌંસમાં એ ગુણ્યા બી, અને બેયનો જે ઘાતાંક હતો એને કોમન કાઢી લ્યો, એટલે એ ગુણ્યા બીની કેટલી ઘાત બની જશે? એમ ઘાત બની જશે. આ જે નિયમ છે એ નિયમનો ઉપયોગ કરીને આપણે આ દાખલાનો અભ્યાસ કરવો છે, એટલે આપણને તરત જ જે નિયમ સમજાય એ નિયમના દાખલા હાલમાં અત્યારે આપણે અભ્યાસ કરીએ તો આપણને મગજમાં તાજું જ રહેશે. પહેલું છે 17 ની 2 ઘાત ગુણ્યા 17 ની 5 ઘાત. પહેલા તો જુઓ એનો આધાર કેવો છે, બેયનો સરખો, તો આપણે એની ઘાતનો શું કરી નાખવાનો છે? સરવાળો, એટલે કે 2 + 5. તો 17 ના 17 એમને 2 + 5, 5 ને 2 = 7. તો 17 ની કેટલી ઘાત બની ગઈ? 7 ઘાત. ત્યાર પછી બીજું કે 5 ની 2 ઘાત આખા કૌંસની 7 ઘાત. તો ઘાતની ઘાતનો નિયમ લાગુ પડે, એટલે કે 5 ની 2 ઘાત ગુણ્યા 7 ઘાત. તો 2 × 7 = 14. તો 5 ની કેટલી ઘાત થઈ ગઈ? 14 ઘાત. ત્રીજો નિયમ, 23 ની 10 ઘાત છેદમાં 23 ની 7 ઘાત.
જો જોઈ એમ ઘાત છે એટલે કે અંશનો ઘાત છે છેદના ઘાત કરતા મોટો છે તો છેદના ઘાતને અંશના ઘાતમાંથી શું કરી નાખવાનું છે બાદબાકી કરી નાખવાની છે તો 10 માંથી 7 જાય તો કેટલી ઘાત વધે તો કે 23 ની 3 ઘાત વધે ત્યાર પછી ચોથો નિયમ 7 ની 3 ઘાત એને ગુણ્યા 9 ની 3 ઘાત તમે જુઓ આધાર અલગ અલગ છે પણ ઘાતાંક કેવો છે સરખો તો ઘાતાંક કોમન કાઢી લ્યો અને 7 9 63 તો 63 ની કેટલી ઘાત આવી ગઈ 3 ઘાત રેડી તો જે 4 નિયમ છે વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના આ જે 4 નિયમ હતા એ સાદા નિયમ હતા કે જે ધોરણ 8 માં આપણે શીખીને આવ્યા છે અને એનું અત્યારે આપણે રિવિઝન કર્યું છે શું કર્યું છે રિવિઝન તો 4 નિયમ અને 4 એના ઉદાહરણને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો હવે આપણે આગળ અભ્યાસ કરીએ જે 4 નિયમ હતા એના પછી એક પાંચમો નિયમ છે કે કોઈ પણ આધાર હોય જોઈનો ઘાત 0 હોય અથવા તો આવી રીતે આપેલું હોય કૌંસમાં એ આખા કૌંસની 0 ઘાતની કિંમત શું થાય આપણે શીખી ગયા ધોરણ 8 માં કે કોઈ પણ આધારની ઘાત 0 હોય તો એનો જવાબ હંમેશા 1 જ મળે કેટલો મળે 1 એટલે કે એનો જવાબ હંમેશા 1 જ બને છે હવે 1 ના છેદમાં એ ની n ઘાત હોય તો છેદના ઘાતને આપણે ઉપર લઈ આવી તો આપણે એવું શીખાતા કે એનો જે ઘાતાંક હોય એ ઘાતાંક કેવો બની જાય ઋણ એટલે છેદના ઘાતને તમે અંશમાં લઈ આવો તો એ ઋણ બની જાય અને માની લ્યો કે તમારી પાસે આવું એક પદ હોય એની m ઘાત હોય અને એ માઈનસ છે અને તમારી ઘાતાંકને પ્લસ કરવું છે તો એને છેદમાં લઈ જાઓ આધાર સહિત એટલે એનો ઘાત છે કેવો થઈ જાય પ્લસ જો કોઈ પણ સંખ્યા હોય એનો આધાર જોવાનો અને એની ઘાતાંક જો માઈનસ હોય તો તમે એને અંશમાં હોય તો છેદમાં લઈ જાવ ને છેદમાં હોય તો અંશમાં લઈ જાવ એટલે એનો ઘાતાંક છે કેવો થઈ જાય છે ધન થઈ જાય છે આ જે નિયમ હતા એ નિયમનો ઉપયોગ આપણે ઋણ ઘાતાંક માટે પણ કરી શકીએ બરોબર કેવી રીતે કરી શકીએ તો જોઈએ કે 17 ની 2 ઘાત ગુણ્યા 17 ની માઈનસ 5 ઘાત આમાં કાંઈ અઘરું નથી જો ઘાતનો ખાલી આપણે સરવાળો જ કરવાનો છે એટલે કે 2 પ્લસ માઈનસ 5 જે માઈનસ હતી એમને એમ રાખવાને બરોબર હવે જો સાદું રૂપ આપો તો 17 ની 2 ઘાત પ્લસ માઈનસ માઈનસ 5 ઘાત તો 17 ની 2 ઘાતમાંથી 5 ઘાત બાદ કરો તો કેટલી વધે સાહેબ 2 માંથી 5 બાદ નો થાય 5 માંથી 2 થાય તો 5 માંથી 2 જાય તો 3 અને મોટા પદની નિશાની એટલે કે 17 ની કેટલી ઘાત થઈ જાય માઈનસ 3 ઘાત ત્યાર પછી છે 5 ની 2 ઘાત આખા કૌંસની માઈનસ 7 ઘાત ઘાતની ઘાતના નિયમ મુજબ આપણે શું કરશું ઘાતનો ઘાત સાથે ગુણાકાર તો 2 ગુણ્યા 7 એટલે કે 14 કેવા 14 માઈનસ 14 ત્રીજો દાખલો 23 ની માઈનસ 10 ઘાત છેદમાં 23 ની 7 ઘાત છેદમાં જે ઘાત હોય એ અંશમાં જાય એટલે બાદ બાકી કરી આપણે એવો નિયમ છે બરોબર એવો નિયમ આપણે ભણી ગયા અહીંયા જો અત્યારે આપણે કયો ઘાત મોટો છે ને કયો ઘાત નાનો છે ન જોવું પણ આને અંશમાં લઈ આવી ભાગાકારમાં હતું એટલે એની ઘાતની શું થઈ ગઈ બાદ બાકી તો માઈનસ 10 માઈનસ 7 તો માઈનસ 10 અને માઈનસ 7 બરોબર માઈનસ 10 અને માઈનસ 7 છે તો 2 માઈનસ છે એટલે 2 નો શું થઈ જાય સરવાળો તો 10 ને 7 કેટલા થઈ ગયા 17 તો કેવા 17 આવ્યા માઈનસ 17 ત્યાર પછી છે 7 ની માઈનસ 3 ઘાત ગુણ્યા 9 ની માઈનસ 3 ઘાત 2 નો આધાર અલગ અલગ છે પણ ઘાતાંક કેવો છે સરખો તો ઘાતાંકને કોમન કાઢી લ્યો એટલે 7 ગુણ્યા 9 ની માઈનસ 3 ઘાત 7 9 63 તો 63 ની માઈનસ 3 ઘાત રેડી તો આપણે જોયું કે ધન સંખ્યા માટે કેવી રીતે કરી શકાય અને ઋણ ઘાતાંક હોય તો એના માટે પણ આપણે આ જ નિયમનો ઉપયોગ કરીને દાખલા ગણી શકીએ છીએ તો નોટ ડાઉન કરી લેજો હવે આપણે જોઈએ છીએ એક મહત્વનો મુદ્દો કે જ્યારે કોઈ પણ સંખ્યા હોય એનો ઘાતાંક સમય સંખ્યા અથવા તો અસમય સંખ્યા અથવા તો વાસ્તવિક સંખ્યા જ્યારે આપેલો હોય ત્યારે કયા નિયમનો ઉપયોગ કરાય કેવી રીતે ઉપયોગ કરાય એ આપણે સમજશું એને સમજવા માટે આપણે આ થિયરી છે એને ધ્યાનથી આપણે જોવાની છે જો વાસ્તવિક સંખ્યા એ ગ્રેટર ધેન 0 એટલે કે એની જે કિંમત છે 0 કરતા મોટી હોય માટે એને કર્ણી ચિહ્નમાં એ તરીકે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય ધારો કે a greater than 0 એક વાસ્તવિક સંખ્યા છે
અને n છે ને એ કોઈ પણ ધન પૂર્ણાંક છે એટલે અહીંયા ધન પૂર્ણાંક જ આવે 1 2 3 4 5 6 વગેરે તો જ્યારે b ની n ઘાત હોય અને બરાબર a હોય ત્યારે આપણે એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય મે અહીંયા ખાલી જગ્યા મૂકી છે ત્યાં આપણે એને વ્યાખ્યાયિત કરી અહીંયા જ્યારે કોઈ પણ ઘાત હોય એને સામે લઈ જવામાં જ્યારે આવે બરોબર તો પહેલા તો સામે વાળું પદ હોય ને એને આપણે કર્ણની ચિહ્નમાં લખી નાખવાના સેમાં લખી નાખવાના કર્ણની ચિહ્નમાં એટલે a ને આપણે કર્ણની ચિહ્નમાં લખી નાખા અહીંયા જેટલી ઘાત હોય એટલી n ની 5 ઘાત હોય તો અહીંયા 5 6 ઘાત હોય તો 6 ઘાત બરોબર એટલે b બરાબર કર્ણની ચિહ્નમાં a થાય અને b ગ્રેટર ધેન 0 છે પાછું એમે કહે છે કે b ની જે કિંમત છે એ પણ 0 કરતા કેવી છે મોટી છે પછી જો ઘાતાંકની ભાષામાં આપણે કર્ણની ચિહ્નમાં a ને બરાબર તરીકે લખીએ તો એને એમ લખી શકાય કે a ની 1 ના છેદમાં n ઘાત અંશમાં 1 આવે અહીંયા જેટલી ઘાત હોય એટલી હંમેશા કેમ મૂકવાની છે આપણે ના છેદમાં લખવાની છે એટલે 5 હોય તો 5 6 હોય તો 6 પાછું અહીંયા a ની ઘાત જોવાની a ની ઘાત કેટલી છે 1 બરાબર જો અહીંયા 3 હોત તો અહીંયા 3 ના છેદમાં n આવત અહીંયા 5 હોત તો અહીંયા 5 ના છેદમાં n આવત હવે એવી જ રીતે ઉદાહરણ આપ્યું છે કે વર્ગમૂળ ઘનમૂળ જો આ 3 ની 3 છે એટલે એને ઘનમૂળ કહેવાય ઘનમૂળમાં 2 આપેલું છે હવે એને તમારે આ સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખી શકો તો કે 2 ની 1 ના છેદમાં 3 ઘાત તો કે n તરીકે જેટલા હોય એટલે અહીંયા 2 ની જેટલી ઘાત હોય એટલે અંશમાં તો 2 ની કેટલી ઘાત હતી તો કે 1 ઘાત એટલે એને આપણે ક્યાં લખા અંશમાં અહીંયા કેટલા હતા ઘન તો કેટલા આવ્યા 3 4 ની 3 દુત્યાંશ ઘાતને બે રીતે વિચારો 4 ની 3 દુત્યાંશ ઘાતને બે રીતે લખો કઈ બે રીતે આપણે લખશું તો જુઓ સૌથી પહેલી રીત 4 ની 3 દુત્યાંશ ઘાત છે બરોબર હવે સૌથી પહેલી રીત એવી છે કે આ 3 ના છેદમાં 2 છે બરોબર તો આપણે 3 અને 1 ના છેદમાં 2 એવી રીતે બે અલગ અલગ સ્વરૂપે લખી શકી એટલે કે 4 ની 3 ગુણ્યા 1 ના છેદમાં 2 ઘાત સ્વરૂપે આપણે એને લખી શકીએ બરોબર તો 4 ની 3 ગુણ્યા 1 ના છેદમાં 2 ઘાત થઈ ગઈ હવે જો આ જે 3 ઘાત છે બરોબર એને આપણે આ કૌંસની અંદર જવા દઈ તો 4 નો 3 ઘાત આખા કૌંસની કેટલી ઘાત થઈ ગઈ 1 ના છેદમાં 2 તો 4 ની 3 ઘાત એટલે ચોકે ચોકે 16 અને 16 ચોકુ 64 તો કેટલા થયા તો કે 64 ની 1 દુત્યાંશ ઘાત હવે જુઓ નિયમ કયો હતો તો કે અહીંયા જેટલી છેદમાં ઘાત હોય ને એટલી અહીંયા મૂકી દેવાની બરોબર અને આ 64 ની 1 જ છે એટલે 64 ની 1 ઘાત એટલે 64 ની 1 ઘાત ની 1 ઘાત એમ ને 2 હતા તો અહીંયા 2 2 છે એટલે વર્ગમૂળમાં આવ્યા કહેવાય તો 64 નું વર્ગમૂળ શું નીકળે તો કે 8 64 નું વર્ગમૂળ કેટલું નીકળે તો કે 8 છે એ 64 નું વર્ગમૂળ છે તો આ જે આપણે રીત કરી એ પહેલી રીત કરી અને આપણને એનો જવાબ પણ મળ્યો કેટલો જવાબ મળ્યો તો કે એનો જવાબ આપણને કેટલો મળ્યો 8 એનો આપણને જવાબ મળ્યો બરાબર ત્યાર પછી હવે આપણે એની બીજી રીત જોવી છે 4 ની 3 ના છેદમાં 2 ઘાત છે બરાબર સેમ આવી જ રીતે આપણે એના બે ભાગ પાડી નાખી 4 ની 3 ગુણ્યા 1 ના છેદમાં 2 ઘાત આમાં 3 ઘાતને અંદર લઈ ગયા હતા હવે આપણામાં લઈ જવી છે 1 ના છેદમાં 2 ઘાતને તો 4 ની 1 ના છેદમાં 2 ઘાત આખા કૌંસની 3 ઘાતની 3 ઘાત એમ નેમ સેમ અહીંયા જે પ્રોસેસ કરી હતી એ જ અહીંયા કરવાની જો અંશમાં 1 છે એટલે વર્ગમૂળમાં 4 ની 1 ઘાત કેટલી ઘાત 1 લખવાની જરૂર નથી 2 છે તો અહીંયા 2 બરાબર આખા કૌંસની 3 ઘાત અહીંયા 2 લખો એટલે કે 4 નું વર્ગમૂળ 4 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 2 આખા કૌંસની 3 ઘાતની 3 ઘાત એમ નેમ 2 2 4 4 2 8 તો જવાબ આવ્યો 8 જોવો જોઈએ બે રીતે કર્યું બે રીતે એનો જવાબ આપણને કેવો મળ્યો સરખો બરાબર ખાસ મહત્વનું છે આ પછી જુઓ વ્યાખ્યા આજે આપણે દાખલો ગણ્યો એના આધારે એક વ્યાખ્યા બને કઈ વ્યાખ્યા બને છે તો કે જો a ગ્રેટર ધેન 0 એક વાસ્તવિક સંખ્યા હોય તથા m અને n જેમને x સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તેવા પૂર્ણાંક હોય અને n ગ્રેટર ધેન 0 હોય એટલે કે n ની વેલ્યુ 0 કરતા મોટી હોય તો એની જ્યારે m ના છેદમાં n ઘાત હોય
ખાસ સમજજો એની જ્યારે એમ ના છેદમાં એન ઘાત હોય તો એન ઘાતને અહીંયા લખવાનું અને એમ ઘાતને આખા કૌંસની ઉપર લખવાનું અથવા તો એન ઘાતને અહીંયા કર્ણી ચિહ્નની બહાર લખવાનું અને એમ ઘાતને કર્ણી ચિહ્નની અંદર આધારની ઉપર લખવામાં આવે છે બરાબર એક વખત હું તમને લખીને સમજાવું કે ભાઈ આ જે છેદમાં જે ઘાત છે એને કર્ણી ચિહ્નની બહાર અને અહીંયા બે થઈ ગયા બે હોય તો બે એ હોય તો એ આપણી પાસે એ છે એટલે આખા કૌંસની એમ ઘાત અથવા તો કર્ણી ચિહ્નની બહાર આપણે લખી નાખા એન અને આધાર હતો એ હવે અંશમાં જે ઘાતાંક હોય એ ઘાતાંકને તમે અહીંયા પણ લખી શકો છો એટલે કેટલો ઘાત થઈ ગયો તો કે એમ ઘાત બરાબર રેડી આ ચાર વાળો દાખલો છે એને તમે આવી રીતે ગણીને જોઈ શકો છો તો આજે આપણે વ્યાખ્યા જોઈ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો ઘાતાંક જ્યારે p ના છેદમાં q સ્વરૂપનો હોય તો એને આપણે કેવી રીતે લખી શકીએ એ આપણે જોયું તો એને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે ધારો કે a greater than 0 એક વાસ્તવિક સંખ્યા છે અને p અને q છે એ સમય સંખ્યાઓ છે તો આપણે આગળ જે ઘાત અને ઘાતાંકના નિયમ જોયા એવા અસમય સંખ્યા માટે સેમ એ જ નિયમ છે ખાલી જ્યાં m અને n આવતું હતું ત્યાં p અને q આવશે જો પહેલો નિયમ એની p ઘાત ગુણ્યા એની q ઘાત ગુણાકારની નિશાની હોય એટલે ઘાતનો શું કરી નાખવાનો સરવાળો ક્યારે જ્યારે આધાર સરખો હોય ત્યારે બીજું એની p ઘાત આખા કૌંસની q ઘાત બરાબર ઘાતનો ઘાત સાથે ગુણાકાર એટલે p ગુણ્યા q ત્રીજો નિયમ એની p ઘાત છેદમાં એની q ઘાત તો હંમેશા એની p માંથી q ઘાત આપણે બાદ જ કરતા હોઈએ છીએ ચોથો નિયમ એની p ઘાત b ની p ઘાત બરાબર બેયનો ઘાતાંક સરખો છે તો આધારને કૌંસમાં લખી નાખો અને ઘાતાંકને કોમન કાઢી નાખો આનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણ નંબર 21 કરીએ કે સાદું રૂપ આપો બરાબર પહેલો દાખલો છે 2 ની 2 તૃતીયાંશ ઘાત એને ગુણ્યા 2 ની 1 તૃતીયાંશ ઘાત 2 નો આધાર સરખો છે વચ્ચે ગુણાકારની નિશાની છે તો ઘાતનો આપણે શું કરશું સરવાળો કરશું ઘાતનો સરવાળો કરવા ટાઈમે એના છેદ ખૂબ જ મહત્વના હોય છે જો છેદ સરખા હોય તો કોઈ આપણને સમસ્યા નથી પણ ન હોય તો લસા લઈને અથવા તો ચોકડી ગુણાકાર કરીને તમારે સરખા કરવા પડશે કમ્પલસરી છે બરાબર તો આના છેદ સરખા છે તો અંશનો આપણે સરવાળો કરી નાખવાનો 2 + 1 ના છેદમાં 3 તો 2 ને 1 3 3 ના છેદમાં 3 એટલે કે 3 એકા 3 તો 2 ની કેટલી ઘાત આવી 1 ઘાત કેટલી ઘાત આવી 1 ઘાત 2 ની 1 ઘાત એટલે કે ખાલી 2 ત્યાર પછી છે બીજો દાખલો 3 ની 1 પંચમાંશ ઘાત આખા કૌંસની 4 ઘાત તો ઘાતનો ઘાતની સાથે ગુણાકાર એટલે 1 ના છેદમાં 5 ગુણ્યા 4 તો ઘણા છોકરાઓ અહીંયા વચ્ચોવચ લખે પછી 1 આયરી એનો ગુણાકાર કરીને 5 આયરી કરે તો આ રીત ખોટી છે વિદ્યાર્થી મિત્રો કારણ કે 4 ના છેદમાં કાંઈ ન હોય એટલે 1 હોય શું હોય 1 હવે અહીંયા ક્રોસમાં કે છેદ ઉડતા હોય તો ઉડાડવાના 1 1 તો ઉડે પણ 1 1 ઉડાડીને કઈ ફાયદો છે નહીં બરાબર તો 4 ના 4 એમ ને એમ એટલે કે 4 1 4 અને 5 1 5 તો 3 ની 4 પંચમાંશ ઘાત ત્યાર પછી ત્રીજો નિયમ 7 ની 1 પંચમાંશ ઘાત છેદમાં 7 ની 1 તૃતીયાંશ ઘાત તમે જોવો જોઈએ 1 અંશમાં 1 છેદમાં એટલે ભાગાકાર સ્વરૂપ કહેવાય ભાગાકાર સ્વરૂપ હોય તો અંશના ઘાતમાંથી આપણે શું કરીએ છીએ છેદનો ઘાત બાદ કરીએ છીએ હવે જો આમાં જેવું આવ્યું 2 ના છેદ સરખા નથી તો 2 ના છેદ આપણે સરખા કરવા માટે ચોકડી ગુણાકાર કરશું કે 3 1 3 5 1 5 5 3 15 7 ના 7 એમ નેમ 3 માંથી 5 જાય તો -2 કારણ કે 5 માંથી 3 જાય એટલે 2 ને મોટા પદની નિશાની છેદમાં 15 ના 15 એમ નેમ તો આ એનો આન્સર ત્યાર પછી ચોથો દાખલો જોઈ કે 13 ની 1 પંચમાંશ ઘાત એને ગુણ્યા 17 ની 1 પંચમાંશ ઘાત તો 2 નો છેદ સોરી 2 નો ઘાતાંક સરખો છે તો ઘાતાંકને કોમન કાઢી લ્યો અને આધારનો શું કરી નાખો ગુણાકાર બરાબર તો 17 તેરી 51 નો એકડો વધી ચડી 5 17 એકા 17 17 ને 5 22 એટલે 221 ની 1 ના છેદમાં 5 ઘાત આ એનો આન્સર રેડી તો ઉદાહરણ 21 અને આ નિયમ તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો
હવે આપણે જોઈ સ્વાધ્યાય 1.6 નો પ્રશ્ન નંબર પહેલો પ્રશ્ન નંબર પહેલામાં કીધું છે કિંમત શોધો 64 ની 1/2 ઘાત એટલે આગળ આપણે જે નિયમ શીખાય નિયમથી દાખલો પણ થાય અને બીજા નિયમથી પણ થાય આપણે પહેલા એનાથી પ્રયત્ન કરીએ 1 ના છેદમાં 2 ઘાત એટલે પહેલા તો 64 ને આપણે કર્ણી ચિહ્નમાં મૂકી દઈ છેદમાં જે ઘાત હોય એને અહીંયા રાખી દયો અંશમાં જે ઘાત હોય 64 ની ઉપર મૂકી દયો એટલે કે 64 ની 1 ઘાત બરાબર તો 64 ની 1 ઘાત એટલે 64 અહીંયા 2 ઘાત છે એટલે 64 વર્ગમૂળમાં કહેવાય તો 64 નું વર્ગમૂળ શું નીકળે તો કે 8 બીજી રીત પણ છે બીજી રીત કઈ તો કે એવી કઈ સંખ્યા કે જેનો 2 વખત ગુણાકાર કરતા 64 આવે તો કે 8 નો 2 વખત ગુણાકાર કરતા 2 2 ઉડી ગયા 8 ની કેટલી ઘાત વધી 1 ઘાત તો 8 ની 1 ઘાત એટલે 8 32 ની 1/5 ઘાત પહેલા આપણે અહીંયા કર્ણી ચિહ્ન કર નાખો 32 માં અંશમાં ઘાત છે એટલે 32 ની 1 ઘાત ને અહીંયા કેટલી આવી 5 હવે એને આપણે આ સ્વરૂપે કરી જે આ રીતે દાખલો ગણ્યો એ તો કે ભાઈ 2 ની 5 ઘાત કરો ને એટલે 32 આવે 2 2 4 4 2 8 8 2 16 16 2 32 તો 2 ની 5 ઘાત ગુણ્યા 1 ના છેદમાં 5 ઘાત 5 5 ઉડી ગયું 2 ની 1 ઘાત તો કેટલા આવ્યા 2 એવી રીતે 125 ની 1/3 ઘાત છે તો કર્ણી ચિહ્નમાં 125 ની 1 ઘાત ને અહીંયા 3 તો 125 નું ઘનમૂળ એટલે કેટલું આવે તો કે 5 બરાબર જેને આવડતું એ ફટાફટ કહી શકે નો આવડતું એને આમ કરવાનું 5 ની 3 ઘાત એને ગુણ્યા 1 ના છેદમાં 3 ઘાત 3 3 ઉડી ગયા તો 5 ની 1 ઘાત એટલે કેટલા આવ્યા 5 પ્રશ્ન નંબર 2 જોઈ કે 9 ની પહેલો પ્રશ્ન છે એમાં કે 9 ની 3/2 ઘાત આમાં બધાયમાં અંશમાં 1 હતો જ્યારે આમાં આવે કેટલી ઘાત આવી 3 ઘાત કાઈ વાંધો નહીં છેદમાં 2 છે એટલે પહેલા 9 ને કર્ણી ચિહ્નમાં મૂકી દયો અને અહીંયા 2 ઘાત કરી નાખો અંશની ઘાત 9 ની ઉપર મૂકી દયો એટલે 9 ની 3 ઘાત 9 નો 3 વખત ગુણાકાર કરો ને એટલે આવે 729 અહીંયા 2 ઘાત છે એટલે 729 નું વર્ગમૂળ કાઢો તો કેટલું આવે 27 આને પણ આપણે સામે જે રીત કરી એ રીતે કરી શકીએ કે 3 ની 2 ઘાત કરો તો કેટલી આવે તો કે 9 એને ગુણ્યા એટલે કે આખા કૌંસની 3 ના છેદમાં 2 ઘાત ની 2 ઘાત એમને 3 ની 2 ઘાત એને ગુણ્યા 3/2 ઘાત 2 2 ઉડી ગયા તો 3 ની 3 ઘાત એટલે 3 તેરી 9 9 તેરી 27 32 છે તો 32 ને પણ આપણે પહેલા એવી રીતે લખી નાખી કર્ણી ચિહ્નમાં 32 આખા કૌંસની 2 32 ની 2 ઘાત અને અહીંયા કેટલા આવી જશે તો કે 5 હવે એને આપણે એવી જ રીતે દાખલો ગણી જેવી રીતે આપણે આ દાખલો ગણ્યો તો કે 32 એટલે કે 2 ની 5 ઘાત એને આખા કૌંસની 2/5 ઘાત બરાબર તો 2 ની 5 ઘાત ગુણ્યા 2/5 ઘાત 5 5 ઉડી ગયા તો 2 ની 2 ઘાત એટલે કેટલા આવે 2 2 4 16 ની 3/4 ઘાત ત્રીજા દાખલામાં કહે છે કે 16 ની 3/4 ઘાત તો 16 ની 3/4 ઘાત છે એટલે અહીંયા 16 ની 3 ઘાત અહીંયા કેટલા થઈ જશે 4 એટલે ચતુર્થ મૂળમાં 16 ની 3 ઘાત હવે 16 એટલે કે 2 નો જો આપણે 4 વખત ગુણાકાર કરીએ તો આપણને મળે કેટલા મળે તો કે 16 ઘાત નો ઘાત સાથે ગુણાકાર એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ના છેદમાં 4 ઘાત 4 4 ઉડી ગયા 2 ની 3 ઘાત એટલે 2 નો 3 વખત ગુણાકાર 2 2 4 4 2 8 ત્યાર પછી છે છેલ્લો પ્રશ્ન એટલે કે ચોથો 125 ની માઇનસ 1/3 ઘાત તો 125 ની માઇનસ 1/3 ઘાત છે એટલે કે 5 ની કેટલી ઘાત થઈ જઈ તો કે 3 ઘાત 5 ની 3 ઘાત એને આખા કૌંસની માઇનસ 1/3 ઘાત ઘાતનો ઘાત સાથે ગુણાકાર કરો જોઈ તો કે 3 3 ઉડી ગયા તો 5 ની કેટલી ઘાત વધી માઇનસ 1 ઘાત માઇનસ 1 ને પ્લસ કરવી હતી એટલે એને ઉલટાવી નાખો એટલે કે 1 ના છેદમાં 5 ની 1 ઘાત 5 ની 1 ઘાત એટલે કેટલા આવે 5 તો જવાબ આવ્યો 1 ના છેદમાં 5 રેડી તો સ્વાધ્યાય 1.6 નો પ્રશ્ન બીજો અને પહેલો નોટ ડાઉન કરી લેજો હવે આપણે જોઈ સ્વાધ્યાય 1.6 નો પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 સાદુરૂપ આપો જેવું આપણે આજે જ ઉદાહરણ 21 નો અભ્યાસ કર્યો એવું જ આપણે સ્વાધ્યાય 1.6 નો પ્રશ્ન નંબર 3 એવી જ રીતે કરવાનો પ્રયત્ન કરશું પહેલો દાખલો એમ કહે છે કે 2 ની 2/3 ઘાત એને ગુણ્યા 2 ની 1/5 ઘાત તો 2 ના આધાર જોવો સરખા છે તો આપણે એના ઘાતનો શું કરશું સરવાળો પણ 2 ના ઘાતમાં જોઈએ તો છેદ અલગ અલગ છે તો ચોકડી ગુણાકાર કરશું 5 2 10 3 1 3 છેદમાં 5 તેરી 15 10 ને 3 13 અને 15 ના 15 એમને
તો 2 ની 13 ના છેદમાં 15 ઘાત બીજો દાખલો કે છે 1 ના છેદમાં 3 ની 3 ઘાત આખા કૌંસની 7 ઘાત તો ઘાત નો ઘાત સાથે ગુણાકાર એટલે 1 ને પણ 7 ઘાત લાગુ પડે 3 ને પણ 3 ગુણ્યા 7 ઘાત લાગુ પડે કારણ કે 1 ની કઈ ઘાત નથી એટલે 1 ઘાત તો હોય જ એટલે તમે એને એમ કહી શકો કે 1 ગુણ્યા 7 તો 1 ની 1 ગુણ્યા 7 એટલે 7 1 7 ઘાત 3 7 21 એટલે 3 ની 21 ઘાત 1 નો 7 વખત ગુણાકાર એટલે 1 અને 7 ની 21 ની ઘાત 21 એમ નેમ ત્રીજો દાખલો કે છે 11 ની 1 દુત્યાંશ ઘાત એને ભાગ્યા 11 ની 1 ચતુર્થાંશ ઘાત તો 11 ની 1 દુત્યાંશ ઘાત માઈનસ 1 ચતુર્થાંશ ઘાત કારણ કે છેદનો ઘાત અંશમાં જાય એટલે બાદબાકી થઈ જાય ચોકડી ગુણાકાર 4 1 4 2 1 2 2 4 8 11 ની 4 માંથી 2 ઘાત જાય તો 2 2 ના છેદમાં 8 2 1 2 2 4 8 તો 11 ની 1 ના છેદમાં 4 ઘાત એ એનો જવાબ ચોથો દાખલો છે 7 ની 1 દુત્યાંશ ઘાત ગુણ્યા 8 ની 1 દુત્યાંશ ઘાત બે ના આધાર જો અલગ અલગ છે પણ ઘાતાંક સરખો છે તો ઘાતાંક ને કોમન કાઢી લ્યો એટલે કે ઘાતાંક કોમન તો 7 ગુણ્યા 8 7 8 56 56 ની 1 દુત્યાંશ ઘાત એમ નેમ રેડી તો આ પ્રશ્ન નંબર 3 હતો એ તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો અહીંયા આજે આપણે આપણો ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ ટોટલ 1 થી 11 ભાગમાં પૂર્ણ કરીએ છીએ જો આખે આખા ચેપ્ટર માં કંઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તો અમારી ચેનલ માં પ્લેલિસ્ટ માં જઈને તમે સ્ટાન્ડર્ડ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 જોશો તો તમને મળી જશે એમાં ફરીવાર 1 થી 11 11 ભાગ છે એને રિવાઇઝ કરી લેવાના છે જેથી કરીને તમને લોકોને જે કાંઈ પણ તમારા ડાઉટ છે એ બધા ડાઉટ સોલ્વ થઈ જાય અને હવે પછીના વિડીયોમાં આપણે એકદમ મહત્વનું ચેપ્ટર અને ચેપ્ટર નંબર 2 કે જે ધોરણ 10 માં તમને ખૂબ જ મદદરૂપ થવાનું છે એ ચેપ્ટરનો આપણે અભ્યાસ ચાલુ કરવાનો છે તો અમારી ચેનલ સાથે જોડાઈ રહો અને અમારા વિડીયો છે એને વ્યવસ્થિત જોતા રહો જો આજના વિડીયોમાં તમને કંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો સંપર્ક કરીને પૂછી શકો છો આ વિડીયો ધોરણ 9 ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી કરીને એ વિદ્યાર્થીને પણ આનો લાભ મળે અને જો તમે યુનિક ટ્યુશન ક્લાસીસ ની YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનલ ને લગતા વધુ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ